નમસ્કાર મિત્રો, હું છું ધર્મેશ ચૌધરી. મારી યુટ્યુબ ચેનલ ડી ધર્મેશમાં આપનું સ્વાગત કરું છું. આ ચેનલ ઉપર આપણે પ્રકૃતિ અને પ્રશિક્ષણને લગતા વિડીયોઝ જોવા મળશે. તો મિત્રો, આજનો વિડીયો શરૂ કરતા પહેલાં, જો હજુ સુધી આપણે આ ચેનલ સબસ્ક્રાઈબ નથી કર્યું તો ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલા બેલ આઇકનને પણ દબાવો કે જેનાથી મારી આવનારી વિડીયોના નોટિફિકેશન સૌથી પહેલાં મળે. તો મિત્રો, શરૂ કરીએ છીએ આજનો વિડીયો. અને આજનો વિડીયો આપણા 2020થી શરૂ થનારી વિડીયો સિરીઝને ઇન્ટ્રોડ્યુસ કરવા માટે છે કે અવેરનેસ અબાઉટ એક્ઝામ્સ. મતલબ એક્ઝામ્સ માટે અવેરનેસ શા માટે જરૂરી છે? તો આપણે ઘરમાં જ્યારે લગ્ન પ્રસંગ થતા હોય તો આપણે 15 દિવસ પહેલાં કે મહિના પહેલાંથી આપણે તૈયારી કરતા હોઈએ. તો આપણે જ્યારે પરીક્ષા આવતી હોય તો આપણે છેલ્લા અઠવાડિયામાં યા તો છેલ્લા મહિનામાં તૈયારી કરીએ, એ કેવી રીતે બને? આપણે અવેર રહેવું છે, આપણે સારા દેખાવું છે અને આપણે સારા કરવું છે, તો આપણે મન અને શરીર બંનેથી આપણે અવેર રહેવું પડે. એનો અર્થ એવો છે કે જ્યારે આપણું વર્ષનો શરૂઆત થાય ત્યારથી આપણે થોડી થોડી મહેનત કરતા હોઈએ અને જ્યારે આપણે જ્યારે પરીક્ષા નજીક આવે ત્યારે આયોજનપૂર્વક મહેનત કરીએ તો પરીક્ષામાં સારું પરિણામ આવવાની શક્યતા વધી જાય. અને બીજી એક વાત કે આપણે જ્યારે એક્ઝામ આપવા માટે જતા હોય ત્યારે આપણે તૈયાર થઈને નીકળીએ તો એવી રીતે તૈયાર થઈને નીકળીએ કે આપણે બીજા બધા કરતાં સારા દેખાઈએ. એનું મનોવૈજ્ઞાનિક કારણ એ છે કે તમે બીજા કરતાં સારા દેખાવ તો તમારો આત્મવિશ્વાસ આપોઆપ વધી જાય. ઘણી વખત એવું થતું હોય છે કે તમે કોઈ કામ કરવા માટે જતા હોય, તમને એ કામ વિશે બિલકુલ ખબર નથી, પણ તમને એવી રીતે ચણાના ઝાડ પર ચડાવવામાં આવે કે જેનાથી તમે એ શીખ્યા વગર પણ એ કામ કરી આવો છો. તમને ખબર જ નથી કે કામ કેવી રીતે કરવું છે, પણ તમારો આત્મવિશ્વાસ એટલો બધો હોય છે કે તમે એ કામ બીજા કરતાં સારું કરીને આવશો અને એ આત્મવિશ્વાસ તમને બીજા એના જેવા ઘણા બધા કામો કરવામાં તમને મદદરૂપ થાય છે. તો એવી જ રીતે તમે જ્યારે પરીક્ષા આપવા માટે જાઓ તો વાંચીને તો જશો જ, યાદ કરીને પણ જશો, પરંતુ સારા કપડાં પહેરીને જાઓ અને એકદમ હલકા મનથી જાઓ કે જેનાથી તમારા મન પર કોઈ ભાર ન હોય, જેનાથી તમારા મનમાં કોઈ જાતની ચિંતા ના હોય, તમારા મનમાં કોઈ જાતનો તણાવ ન હોય. અને તમે સારા કપડાં પહેરીને જશો એટલે તમે સારા દેખાશો, એનાથી તમારો આત્મવિશ્વાસ વધશે. તમે વાંચીને જશો એનાથી તમારો આત્મવિશ્વાસ વધશે. તમે તમારા જે પરીક્ષાને લગતા અન્ય મટીરિયલ છે એ તમે પૂરેપૂરા સાથે લઈને જશો, એનાથી તમારો આત્મવિશ્વાસ વધશે. તમારો આઈડી કાર્ડ છે એ તમે આયોજનપૂર્વક તમે લઈને જશો તો એનાથી પણ તમારો આત્મવિશ્વાસ વધશે. તો કે જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે તમે પરીક્ષામાં સારું પરફોર્મ કરી શકશો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. આ ચેનલ સાથે જોડાયેલા રહેવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો.